ઉમરગામ તાલુકાના યુવા શક્તિ સંગઠન દ્વારા કોરોમંડળ ઇન્ટરનેશનલ કંપનીને બંધ કરવાની માંગણી કરતું આવેદનપત્ર વલસાડ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. સંગઠન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરીગામ જીઆઈડીસીમાં આવેલ કોરોમંડળ કંપનીમાંથી નીકળતા ઝેરી પ્રદૂષણના કારણે આસપાસની કંપનીઓ તેમજ સ્થાનિક રહીશો અને સ્કૂલના વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. આ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનાના કારણે ફેલાયેલા ધુમાડાના કારણે જનજીવનને પણ અસર પહોંચી હતી. માટે આ કંપનીનો પ્લાન કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આજરોજ અમે કલેક્ટર સાહેબને સરીગામમાં આવેલી કોરોમંડળ ઇન્ટરનેશનલ કંપની, જે સભેરો કંપની હતી અને તે પછી કોરોમંડળ ગ્રુપે આ કંપનીને ખરીદી અને જે કંપનીને કાયમી બંધ કરવા માટે અમે 2015 આવેદનપત્ર, આજ સુધીમાં 3 આવેદનપત્ર આપી ચૂક્યા છે કે આ કંપની ભયંકર ખતરનાક છે અને આ કંપની કાયમી માટે લોકોને નુકસાન કરી શકે, ભોપાલ કાંડનું પુનરાવર્તન થઈ શકે તે માટે આગમચેતીના પગલાં માટે અમે 3 આવેદનપત્ર આપી ચૂકેલા છે. પરંતુ આજ સુધી એ કંપની પર કંઈ જ એક્શન લેવાયું નથી. આ કંપનીને આજ સુધીમાં લગભગ 15-20 વખત ક્લોઝર અને સોકસ નોટિસ આપવાઈ છે, પરંતુ એ કંપની 10 દિવસમાં ચાલુ કરી દેવામાં આવે છે, જેના પગલે આજે અમે કલેક્ટર સાહેબને મળીને ચોખ્ખા શબ્દમાં કહીશું કે આ કંપની તમે બંધ કરશો કે અમને તમે મજબૂર કરશો જન આંદોલન કરવા માટે, અને અમે જન આંદોલન કરવા માટે બી તૈયાર રહીશું. પરંતુ આ કંપનીને બંધ કરવા માટે, આજે સ્થાયી રૂપથી કાયમી માટે બંધ કરવા માટે અમે કલેક્ટરને ભલામણ કરવા માટે આવ્યા છીએ.